હવે જે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 28 છે તમારી સામે રકમ છે એ વાંચજો હું વાંચું છું એ રકમ હવે એ રકમમાં છે ત્રિકોણીય પ્લોટ ABC ની બાજુ AC નું મધ્યબિંદુ N છે પહેલા ત્રિકોણીય પ્લોટ ABC છે દોરો ત્રિકોણીય પ્લોટ ABC આને ABC દોર્યો AC નું મધ્યબિંદુ N છે આ N પર દીવાનો થાંભલો આવેલો છે ધારો કે આ વિચારો કા તમારો ત્રિકોણ પ્લોટ અહીંયા AC એના ઉપર એક થાંભલો છે આ થાંભલો છે ધારો કે આ થાંભલો N ઉપર દીવાનો એક થાંભલો છે પ્લોટ ની બાજુ BC બરાબર 7 મીટર છે આ BC 7 મીટર છે CA 8 મીટર છે આખી CA 8 મીટર એટલે કે AC કો કે CA કો 8 મીટર BC 7 મીટર તો આ AM એનું મધ્યબિંદુ છે એટલે AM બરાબર CM બરાબર 4 મીટર તો થાય એના આખી AC 8 મીટર છે M એ AC નું મધ્યબિંદુ છે એટલે AM ને CM તમારું 4-4 થાય AB બરાબર 9 મીટર છે 9 મીટર આ AB તમારું 9 મીટર આપેલું છે હવે આગળ વાંચવાનું આ થાંભલો B બિંદુ આગળ 15 અંશનો ખૂણો આંતરે છે ધારો કે આ થાંભલો મારો MN હવે આ જે MN છે તમારી ચોપડીમાં એને MP કીધું છે મેં MN લીધું જે લેવું હોય તે લઈ શકો B આગળ 15 અંશનો ખૂણો બનાવે છે આ થાંભલો B બિંદુ આગળ 15 અંશનો ખૂણો બનાવે છે એવું કીધેલું છે પ્રશ્ન છે તો આ દીવાના થાંભલાની ઊંચાઈ નક્કી કરો એટલે આ જે દીવાનો થાંભલો MN છે MN બરાબર દીવાનો થાંભલો છે એ મારે એની ઊંચાઈ એટલે કે MN નક્કી કરવું છે ધારો કે MN બરાબર h મીટર લો એની ઊંચાઈ એટલે મારે h શોધવાનો છે એ વાત નક્કી થઈ ગઈ હવે તમને જે રકમ આપ્યું છે એ પ્રમાણે આકૃતિ વિચારો તો આમ ત્રિકોણીય પ્લોટ ABC છે આ AC છે તો AC ધાર ઉપર એક થાંભલો છે થાંભલો h મીટર ઊંચો છે અને એ થાંભલો કોઈ આ B બિંદુ છે ત્યાં 15 અંશનો ખૂણો બનાવે છે એ દોરેલું છે 3 ડાયમેન્શનમાં વિચારવું પડશે તો દીવાના થાંભલાની આપણને ઊંચાઈ પૂછી છે હવે અહીંયા જોઈએ તો આ ત્રિકોણ ABC માં AB 9 BC 7 ને AC તમને 8 મીટર આપ્યું છે તો આનો ગમે તે ખૂણો શોધી શકો cos A પણ શોધી શકો cos B પણ cos શોધી શકો cos C પણ શોધી શકો તો ત્રિકોણ ABC માં પહેલા હું ધારું કે આ cos C શોધું cos C બરાબર પાસ પાસેની બાજુઓ થઈ AC વર્ગ પ્લસ BC વર્ગ માઇનસ સામેની બાજુ AB વર્ગ અપોન 2AC ઇન્ટુ BC આ આપણે જે cosine સૂત્ર શીખ્યા હતા પાસ પાસેની બાજુનો વર્ગનો સરવાળો માઇનસ સામેની બાજુનો વર્ગ ભાગ્યા 2 ઇન્ટુ પાસ પાસેની બાજુઓનો ગુણાકાર AC એટલે આપણી પાસે છે 8 8 નો વર્ગ BC એટલે 7 નો વર્ગ AB એટલે 9 નો વર્ગ 2 8 ઇન્ટુ 7 આનું સાદું આપીએ તો આપણને હજુ આપણે ઉડાડતા નથી ગુણાકાર છેલ્લે કરીએ હવે 64 49 103 એટલે 2 અને 8 2 10 22 વધે 22 બરોબર 22 ભાગ્યા અહીંયા 9 4 13 નો તગડો વધી 1 હવે 6 અને 7 ને 4 11 આવશે 11 11 એટલે આ આવશે તમારા 113 ઓછા 81 એટલે 32 આવશે 32 2 ઇન્ટુ 8 ગુણ્યા 7 16 2 32 બરોબર 2 અપોન 7 એટલે તમારો cos c આવશે 2 અપોન 7 એટલે આ cos આ જે c ખૂણો છે એની મને cosine કિંમત મળી ગઈ 2 અપોન 7 હવે ત્રિકોણ BMC વિચારીએ BMC હવે એમાં c ખૂણો cos c મને ખબર પડી ગઈ BMC માં ત્રિકોણ BMC માં આપણે અહીંયા cosine સૂત્રનો જો ઉપયોગ કરીએ તો આ CM મને 4 ખબર છે cos c ખબર છે એટલે હું BM શોધી શકું ના કેમ કર્યું
આ પીએમ સોદાર આ ખૂણો 15 આપ્યો છે તો એમે મને અહીંયા ખૂણા ના સૂત્ર ઉપરથી તેનું મૂલ્ય શોધીશ તો મને સીધો એક ખૂણો મળી જશે ખૂણો આપેલો છે કે બાજુ મળી જશે કારણ કે જો આ 15 આપ્યો છે તો આ પાસેની બાજુ શોધી કાઢું તો સામેની બાજુ મને મળી જાય તેનું મૂલ્ય શોધવાનું તો મારે તો એમે ને શોધવો છે એટલે આ cos θ મેં પહેલા શોધ્યો बराबर આનું કોસાઇન મૂલ્ય ત્રિકોણ બીએમસી આટલું જો ત્રિકોણ બીએમસી cos c = cm² bc² bm² 2 bc * cm bc આપણો 7 છે cm 4 છે bm તો મારે શોધવાનો છે bc એટલે 7 cm એટલે 4 અને cos c આપણે શોધ્યો છે 2 / 7 મૂકી દઈએ ચલો 7 7 અહીંયા કેન્સલ આવો હવે આનું સાદુરૂપ જો હું આપું तो आपने आ સાદુરૂપ મળશે 2 બરાબર 7 નો વર્ગ ઉપર 50 16 માઈનસ bm² અને 4 નું આટલે કે આ ગુણો બે સાથે તો અહીંયા 16 આવે આ 16 16 ઉડી ગયા bm² બરાબર 49 માટે bm બરાબર તમે 7 કરી શકો bm = 7 એટલે આ bm મને 7 મળી ગયો હવે ત્રિકોણ bmn માં જો વાત કરું ત્રિકોણ BMN માટે એનું tan મૂલ્ય શોધીએ તો tan થીટા બરાબર સામેની ભાગ્યા પાસેની tan 15 બરાબર સામેની MN / પાસેની BM MN એટલે h BM એટલે 7 અને tan 15 તો h બરાબર 7 tan 15 અંશ થાય બરાબર 7 tan 15 અંશ થાય tan 15 ની વેલ્યુ આપણને ખબર છે 2 √3 મૂકી દો 7 into 2 minus root 3 આ તમારી થાંભલાની ઊંચાઈ h બરાબર મળે tan 15 નું સૂત્ર આપણે જોયેલું છે 45 - 30 એટલે 15 અને tan x - y નું સૂત્ર એપ્લાય કરજો એટલે tan 15 નું આ સૂત્ર આપણને મળશે કિંમત મળશે 2 minus root 3 એ જે તમે અહીંયા મૂકી શકો છો તો આ રીતે તમે પહેલા શું કર્યું આ કોસાઇન મૂલ્ય શોધ્યું એના ઉપરથી મને bm મળ્યો ત્રિકોણ bmn માં ત્રિકોણ BMN માટે આ પાસેની ખબર છે સામે આ ખૂણો ખબર છે તો સામેની બાજુ tan મૂલ્ય ઉપરથી શોધી શકો tan બરાબર સામેની ભાગે પાસેની સામેની h bm 7 h ને કરતા કરો આ તમારો જવાબ આવશે આનો કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી 7 into 2 minus root 3 આ તમારા થાંભલાની ઊંચાઈ આવશે આગળ જે સ્વાધ્યાય 3.5 છે એના આપણે દાખલા હવે પછી જોઈશું